ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 માં ગણિત વિષયમાં આપણે સાદા સમીકરણનું ચિત્ર ભણતા રહેલા છીએ. એની અંદર પ્રકરણ નંબર 4 ની અંદર આપણે સ્વાધ્યાય નંબર 4 માં ટેક એ ચાલતો રહેલો છે. એની અંદર છઠ્ઠો પ્રશ્ન ચાલતો હતો, નીચેની સ્થિતિ દર્શાવતા સમીકરણ બનાવો. એમાં આપણે કુલ 2 પ્રશ્નો પૂરા કર્યા હતા. હવે સી એનો ત્રીજો પ્રશ્ન, શિક્ષકે વર્ગમાં કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ વર્ગના સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણા છે. બરોબર, આ થી શબ્દ કોને લાગ્યો? ઓછા. સાત વધારે છે, સૌથી વધારે ગુણ 87 છે. બરોબર, સમીકરણ બનાવવાનું છે. આ જે નોંધ્યું છે શિરોબિંદુ કોણ
સાર શું કીધું હે એક સમદ્વિભાજક ત્રિકોણમાં શિરોબિંદુ કોણ એ આધાર કોણ કર્તા તો કર્તા શબ્દ કોને લાગ્યો આધાર કોણ બરોબર કર્તા શબ્દ કોને લાગ્યો તો આધાર કોણને લાગ્યો તો ધારો કોને પડ્યો અહીંયા આધાર કોણ બરોબર તો અહીંયા આપણે કીધું હે ન કીધું તો ખ્યાલ આવી જાય તેથી ધારો કે આધાર કોણમાં અહીં કીધું છે આધાર કોણમાં બી ધારો યાદ રાખો કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 આધાર કોણમાં બી છે બરોબર તેથી શિરોબિંદુ કોણ કેટલો થાય શિરોબિંદુ કોણે આધાર કોણ કરતા બે ગણો બે ગણો એટલે બે ગણા એટલે 2p થાય શિરોબિંદુ કોણ કેટલો થાય 2p બરાબર હવે શું કીધું છે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો આધાર કોણ આપણે શું કર્યું છે બી આ બી થયેલો છે બે બે આધાર કોણ આ જે શિરોબિંદુ અને 2b એ કેટલો આવ્યો 2b હવે ત્રણેય ખૂણાઓનો સરવાળો એટલે કે આનો આનો અને આનો સરવાળો કેટલો થાય 180 લખવાનું આધાર કોણ કેટલા આવ્યો 1 2 તેથી આધાર કોણ વત્તા આધાર કોણ વત્તા શિરોબિંદુ કોણ બરાબર 180 આધાર કોણ બી વત્તા બી વત્તા 2b બરાબર 180 બી વત્તા બી વત્તા 2b એટલે કેટલા 1 2 2 4 4b બરાબર 180 આ જો આ એક સમીકરણ કે બરાબર ખ્યાલ આવી ગયો એટલે આ પ્રશ્ન જે રહ્યા 4.1 એ આપણું પૂરું આ 4 પ્રશ્નો જે રહ્યા 6 પ્રશ્નો એના જવાબ જે રહ્યા એ વ્યવસ્થિત રીતે વિચારી કે આપણને ખ્યાલ ન આવે તો વિડિયો છે એ બીજી વખત જોવાનો પ્રયત્ન એક વખત ગાંઠા પાડી ન દેવો જેથી કરીને આપણને ખ્યાલ આવી જાય અથવા તો ખાસ વિડિયો જોતા હોય ત્યારે આ 3 ટકાનો ક્લિક કરી ક્વોલિટી તો વધારી જ દેવાય બરોબર અહીં અક્ષરો જો કે મોટા છે એટલે આપણને ઉકલાય છે તે 100 ટકા ની વાત છે પ્રશ્ન નહીં બને પણ એ ક્વોલિટી વધારી દેવાનો ખાસ આપણે પ્રયત્ન આપણે સ્વાધ્યાય નંબર 4.1 પૂરો કર્યો હવે આના પછીનો ટોપિક છે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 82 ઉપર સમીકરણ ઉકેલવા બરાબર પેજ નંબર 82 ઉપર છે સમીકરણ ઉકેલવા હવે ત્યાં તમને એક સરસ મજાનું સમીકરણ આપેલું છે બરાબર ની બંને બાજુ જવાબ સરખા આવે હવે માનો કે
આ ડાબી બાજુ કહેવાય અને આ જમણી બાજુ કહેવાય. બંને બાજુ બે ઉમે બંને બાજુ આપણે બે ઉમે તો આઠ ઓછા ત્રણ વત્તા બે બરાબર ચાર વત્તા એક વત્તા બે. આઠ પૈકી ત્રણ બાદ કરો એટલે કેટલા વધે પાંચ વત્તા બે બરાબર ચાર ને પાંચ ને સાત પાંચ ને બે સાત. તો બે ઉમેરવા કે સમતા જળવાય બે ઉમેરવા કે સમતા જળવાની બરો એટલે કે ઉમેરવાની ક્રિયાથી જો સમતા નહીં જળવાય બંને બાજુ બે ઉમેર સરખો અંક ઉમેર બરો તો એ સમતા જળવાય. બે બાજુ જવાબ સરખો આવે હવે મને કે તમને એમ કે જોઈએ બંને
બે ઉમેરો અને જમણી બાજુ ત્રણ ઉમેરો અને ડાબી બાજુ જે રહ્યા એમાં બે ઉમેરો અને જમણી બાજુ ત્રણ ઉમેરો તો આઠ માં ત્રણ છે એટલે પાંચ વત્તા બે ચાર ને પાંચ તો આઠ એ જમણી બાજુ છે
છે બરોબર એટલે કે ડાબી બાજુમાં ચલની કિંમત મૂકતા જમણી બાજુ આવી જાય છે ધ્યાન રાખજો બરોબર બીજી તમને ન ખ્યાલ આવે તો ફરીવાર એક વાર સમજાવું દસ વત્તા તેર
અથવા ઓછા 3 વત્તા 3 એટલે મૂળ તો પછી એક શબ્દ વધે ને મૂળ પછી શું એક શબ્દ વધે જો ઓછા 3 વત્તા મૂડી તો વધે શું ખાલી 13 હવે ડાબી બાજુ શું છે રકમ છે બરોબર